બોટાદના બરવાડા પાટસેરી કુંડળ દરવાજા વિસ્તાર જૂની સતવારા શેરી સહિતના વિસ્તારોમાં ગટરના પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે. ગટરના પાણી લોકોના ઘરમાં તેમજ મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ ગઈ છે. સ્થાનિકોએ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. 50થી વધારે સ્થાનિકો નગરપાલિકા કચેરી ખાતે પહોંચી અને કચેરીને આજે ઘેરી હતી, તાળાબંધી કરી ઉગ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યાં સુધી સમસ્યાનો નિકાલ ન થાય ત્યાં સુધી કચેરી ખાતે બેસીને વિરોધ કરવાનું જણાવ્યું હતું. રે કચેરીમાં અંધેરી નગરી મેં ગંડુ રાજા જેવું શાસન જોવા મળી રહ્યું છે. મારો પરિચય સુલતાનભાઈ પ્યારલી થારુવાળા કુંડળ દરવાજા હતવારા શેરી. હું 3 વર્ષથી આમ તો ઘણી વખત મેં અહીંયા સફાઈ કામદારની ઓફિસે કીધેલું, થઈ જશે કરે છે. અત્યારે રોજ અમારે અહીંયા દેવ મંદિરે આવવું, દરગાહે આવવું. બાજુમાં દરગાહ છે, બાજુમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં જવું તો એ બગડતા પગે જવાનું. આવડા કોઈ જવાબ દેતા નથી. કરી દઈશું કરે છે, કોઈ સાંભળતા છે જ નહીં. હં, અને હું હતવારા શેરીમાં રહું છું, કાબરા શેરી. તમારો શું પ્રશ્ન છે? પ્રશ્ન આવડો, આ ગટર નો જ, ગટર ન કરે ત્યાં સુધી અમે કયો તો અમે અહીંયા પછી બેસી જઈ હોતે. ભૂષણભાઈ રસુલભાઈ ભાસ, બરવાળા કુંડળના દરવાજે. અમારે ગટર ઉભરાણ્યું છે તો ઘરમાં ઠેઠ નરકનું પાણી ઠેઠ ફળિયામાં પોગે છે. હવે નકર નિકાલ લાવો તો બહુ સારું છે. આ અંગે તમે નગરપાલિકામાં રજૂઆત કરેલી ખરી? કેટલી? 10-15 અરજી કરેલી છે, કોઈ જવાબ દેતું નથી.